गुड मॉर्निंग फ्रेंड्स, धोरण 11 विषय तत्वज्ञान जेनी अंदर आपणे जोईए तो आधार विधान अने फलित विधानी समझूती तो मेळवता, जेमां दलील एटले विधानोनो एवो समूह के जेमां आधार के आधार विधानो फलित विधान एवा बे विभागमां वेची शकाय। कोई पण माणस अमर नथी, अजय माणस छे, आनो अर्थ के अजय अमर नथी। तो आमां तमे जो तो त्रण विधानोनी बनेली दलील छे, एमां पहेला बे छे ए आधार विधान अने बीजुं छे ए त्रीजुं ए फलित विधान। बीजी छे आजे रविवार छे, आनो मतलब के आवतीकाले सोमवार। तो पण आपणे कही शकीए आमां बे विधानोनो समूह छे, जेमां पहेलुं छे आजे रविवार छे अने एनुं बीजुं विधान फलित थाय के काले सोमवार छे। આમ દલીલો વિધાનની બનેલી છે, તેમાં આવતા વિધાનોને આધાર વિધાન કે ફલિત વિધાન એમ કહી શકીએ। મિત્રો, તમે આમાં જોશો કે તમને દલીલમાં આવતા હોય એવા આધાર વિધાન અને ફલિત વિધાન હોવા જોઈએ। એમાં કોઈ પણ વિધાન છે, આધાર વિધાન કે ફલિત વિધાન સ્વતંત્ર નથી હોતું, માત્ર વિધાન જ હોય છે। જ્યારે બંને એકબીજા સાથે પરસ્પર સાંકળવામાં આવે ત્યારે એ આધાર વિધાન કે ફલિત વિધાન બનતું હોય છે। જો આમાં તમને ખાટા અક્ષરે જે લખવામાં આવેલી છે આધાર વિધાન ફલિત વિધાનની વ્યાખ્યા જો અહીં આપેલી જ છે। ફલિત વિધાન અને આધાર વિધાનની વ્યાખ્યા છે, તો આ વ્યાખ્યા પણ તમારે તમારી બુકમાં લખવાની રહેશે। હવે બાકીના તમને આમાં જે આપેલા છે ઉદાહરણ છે, દલીલ એટલે જો અહીંયા દલીલની વ્યાખ્યા આપી પણ તમારે તમારી બુકમાં લખવાની। દલીલ એટલે વિધાનનો એક એવો સમૂહ કે જેમાં એક અને ફક્ત એક જ ફલિત વિધાન હોય અને બાકીનું વિધાન કે વિધાનો આધાર વિધાન કે આધાર વિધાનો હોય છે। હવે એક અને ફક્ત એક જ ફલિત વિધાન, ઉદાહરણ તરીકે ફલિત વિધાનમાં જોઈએ કે પરસ્પરે સ્વતંત્ર એકથી વધારે દલીલો હોઈ શકે અથવા તો અનેક હારમાળ હોઈ શકે। જેમ કે આપણે એમ કહીએ કે નરેશ નાપાસ થયો તો એનું સાબિત એવું થાય કે હોશિયાર નથી, પણ એના ઘણા બધા અર્થ પણ હોઈ શકે એમ, કે એને રસ નહોતો કે કોઈ પણ બીજું કારણ પણ બની શકે એમ। એટલે ઘણા બધા એના આપણે પુરાવારૂપ આધાર વિધાનો આપી શકતા હોય। હવે તમે જુઓ તો પ્રત્યેક દલીલમાં એક કે વધુ આધાર વિધાન અને ફલિત વિધાન હોઈ શકે, આધાર વિધાનો વધુ હોઈ શકે, પણ જ્યારે ફલિત વિધાન છે હંમેશા એક જ હોય। હવે એની અંદર તમે જુઓ તો કાં તો અથવા એથી ફલિત થાય સાબિત થાય એવા ઘણા બધા શબ્દો આવી શકે એમ। હવે આધાર વિધાનને જો અંડરલાઈન કરો છો, એથી આનો અર્થ એ કે આના પરથી એમ થાય છે, પરિણામે તો પછી એટલે એટલા માટે વગેરે, આ બધા શબ્દો છે ફલિત વિધાનના નિર્દેશક છે। જ્યારે કારણ કે કેમ કે એનું કારણ એ છે, એ બધા આધાર વિધાનના નિર્દેશકો છે। હવે તમને મનોયત્ન 1.3 અંદર જ્યારે તમને આપેલું છે એમાં કે ભાઈ આધુનિક યુગમાં વાહનનો બેફાણ ઉપયોગ થયો તો આધાર વિધાન, પરિણામે શબ્દ આવ્યો તે ફલિત વિધાન, યોગ કરશો તો દૂર થશો, તમે યોગ કરો છો એટલે રોગ દૂર થાય, આ બધામાં આધાર વિધાન કે આનું ફલિત વિધાન મનોજને 1.3 પર તમારે તમારી બુકમાં લખવાનો રહે છે। જેની અંદર તમે જુઓ તો આધાર વિધાન ક્યાં છે અને ફલિત વિધાન ક્યાં એ પણ તમારે દર્શાવવાનું। હવે અનુમાનની શાબ્દિક રજૂઆતને શું કહીએ છીએ, દલીલમાં આવતા વિધાનો પરસ્પર કઈ રીતે, આ બધા પ્રશ્નો જવાબ છે તમારે તમારી બુકમાં લખવાના રહેશે। આ જે કાંઈ પ્રશ્નો છે એના તમામના તમને આમાં ઉત્તર છે એ તમને આમાં આપેલા છે, તમે 2 થી 2 વાર રીડ કરશો એટલે તમને એનો એ પ્રશ્નના જવાબ મળી રહેશે। હવે તમે જો મિત્રો તો આમાં કોઈ પણ દુવિધા ઉત્પન્ન થાય તો તમે એ દુવિધાને ક્લિયર કરવા દરેક મનોયત્ન છે ને એના તમને પાછળ એક જવાબ આપેલા છે। જો તમે પેજ નંબર 133 ઉપર જે પ્રશ્ન 1ના જે ટૂંક જવાબ હોય ને એ તમને આપેલા છે, જે સવિસ્તાર 1-2 વાર શબ્દોમાં લખવાના છે એ નહીં હોય, તો તમે ઘણી વાર જુઓ તો આમાં તમને આપેલા છે મનોયત્ન 1.3માં, તો એ તમે કન્ફ્યુઝન દૂર કરવા માટે પહેલાં તમે વાંચી અને લખશો અને પછી એ તમે એમાં જોઈ અને એના ક્લિયરિફિકેશન કરી અને જવાબ લખશો। ડાયરેક્ટ જવાબ લખવાના નથી, પહેલાં પ્રશ્ન લખવાનો કે આધુનિક યુગમાં વાહનો કોણ છે એ લખી અને પછી આ રીતે લખવાનું કે એક આધાર વિધાન અને બીજું ફલિત વિધાન, એટલે વ્યવસ્થિત તમારે એ રીતે જવાબ લખવાના રહેશે।